હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેકનું અધિક સ્વાગત છે મિત્રો ધોરણ અગિયાર વિશે તમારો ભૂગોળ જેની અંદર ચેપ્ટર નંબર બાર જલાવરણ સધ્યનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું મિત્રો તે પહેલાં ચેનલમાં નવા છે તો પેટ આપણે સબસ્ક્રાઈબ કરી લેશો તમારા અન્ય વિષયના અથવા તો અન્ય ચેપ્ટર લખવાના બાકી છે તો તેના સંપૂર્ણ સદ્ય સોલ્યુશન મુકાઈ ગયા છે જેની સંપૂર્ણ લિંક આ ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે પહેલો છે મિત્રો તેની અંદર પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખવાના છે તમે સંપૂર્ણ સધ્યાએ તમારા ભૂગોળના નોટબુકની અંદર લખી લેશો પહેલો પ્રશ્ન છે સમુદ્રના તાપમાનને અસર કરતા પરિવારો જણાવી વિગતે ચર્ચા કરો તો ચાલો જોઈએ સમુદ્ર જળનું તાપમાન તે તેનો મહત્ત્વનો ભૌતિક ગુણધર્મ છે સમુદ્ર જળ મુખ્યત્વે સૌર વિકરણોથી ગરમ થાય છે સૂર્યના કિરણો સમુદ્રમાં આશરે બસ્સો મીટરથી વધારે ઊંડાઈએથી પ્રવેશી શકતા નથી તેથી સામાન્ય રીતે સમુદ્રની ઉપાલી સપાટી અથવા તો ઉપરની સપાટી વધારે ગરમ હોય છે અને સમુદ્રના નીચેનો ભાગ ઠંડો રહે છે મહાસાગરોની સપાટીનું સરેરાશ તાપમાન સત્તર ડિગ્રી જેટલું હોય છે સૂર્યની કોણીય લંબાઈ સમુદ્રના ભૌગોલિક સ્થાન વિસ્તાર અને આકાર પવનો સમુદ્ર પ્રવાહો સમુદ્ર તળનું ભૂપુષ્ઠ વગેરે પરિબળો સમુદ્રના તાપમાનને અસર કરે છે તેને વિગતવાર આ રીતે સમજીએ પહેલું જોઈએ સૂર્યના કિરણોની કોણીય લંબાઈ તો કે વિશ્વવૃત્તિય વિસ્તાર પરના મહાસાગરો પર સૂર્યના કિરણોની કોણીય લંબાઈ ઓછી હોવાથી સપાટીનું તાપમાન વધુ હોય છે જ્યારે ધ્રુવીય પ્રદેશો પર તેની કોણીય લંબાઈ વધારે હોવાથી કિરણો વધુ અંતર કાપી શકતા સપાટી સુધી પહોંચે છે ધ્રુવીય પ્રદેશો પ્રદેશો પરના મહાસાગરોની સપાટીનું તાપમાન ઓછું હોય છે સામાન્ય રીતે ધ્રુવ તરફ જતા મહાસાગરોની સપાટીના પાણીના તાપમાન ઘટતા જાય છે તે આશરે દર અક્ષાંશે જીરો પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસના દરે ઘટે છે સમુદ્રના ભૌગોલિક સ્થાન વિસ્તાર અને આકાર તેની અંદર જોવા જઈએ તો કે બંદિયાર અને સીમા સમુદ્રના તાપમાન પાસેના ખુલ્લા સમુદ્રના તાપમાન કરતાં ઊંચા કે નીચા હોય છે એનો આધાર સાગર મગ્ન પર્વતમાળા અને કિનારાના ભૂમિખંડો પર છે દાખલા તરીકે રાતો સમુદ્ર રણ પ્રદેશોથી ઘેરાયેલો હોવાથી તેનું તાપમાન ઊંચું રહે છે અને બાલ સમુદ્ર આસપાસના ભૂમિખંડોની અસર હોવાથી તેના તાપમાન નીચા હોય છે આગળ છે પવનું તો કે ઉત્તર પેસિફિક અને ઉત્તર એટલાન્ટિક મહાસાગર પર ભૂમિખંડો પરથી વાતા શિયાળાના ઠંડા પવનોને લીધે તેમના તાપમાનમાં વાર્ષિક તફાવત અઢાર સેલ્સિયસ જેટલો નોંધાય છે હિંદ મહાસાગર પર ઉનાળામાં વાતા નો કોણીય મોસમી પવનો સમુદ્ર જળના તાપમાનમાં વધારો કરે છે જ્યારે શિયાળામાં ભૂમિખંડો પરથી વાતા ઈશાન કોણીય પવનો મોસમી પવનો સમુદ્રના જળના તાપમાનમાં ઘટાડો કરે છે આમ પવનો સમુદ્ર જળના તાપમાનમાં ફેરફાર કરે છે મહાસાગરના પ્રવાહો મહાસાગરના તાપમાન પર પ્રવાહોની અસર વર્તાય છે ગલ્ફ સ્ટ્રીમનો ગરમ પ્રવાહ એટલાન્ટિક મહાસાગરની સપાટીના તાપમાનમાં વધારો કરે છે જ્યારે લાબ્રાડોરનો ઠંડુ પ્રવાહ તાપમાનમાં ઘટાડો કરે છે આમ આટલા પરિબળો સમુદ્રના તાપમાન પર અસર કરે છે પ્રશ્ન બે એટલાન્ટિક મહાસાગરના પ્રવાહો વિસ્તારથી સમજાવો તો એટલાન્ટિક મહાસાગરમાં વિશ્વવૃત્તિય ગરમ પ્રવાહ અને દક્ષિણ વૃત્તિય ગરમ પ્રવાહ ઉત્પન્ન થાય છે બંને પ્રવાહો શરૂઆતમાં પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે ઉત્તર વિશ્વવૃત્તિય પ્રવાહ જેની અંદર જોવા જઈએ તો કે આ ગરમ પ્રવાહ શરૂઆતમાં પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે ફ્લોરિડા નજીક આ પ્રવાહ ફંટાઈને ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધે છે અહીં તે મેક્સિકોના અખાત અખાતમાં પ્રવેશે છે તે અખાતી પ્રવાહ કે ગલ્ફસ્ટ્રીમ તરીકે ઓળખાય છે કેનેડા પાસે તેને લાબ્રા ઠંડો પ્રવાહ મળે છે અખાતી પ્રવાહના એક ફાંટો ન્યુફા ઉલેન્ડથી આગળ પૂર્વ તરફ વધે છે તે પશ્ચિમ યુરોપીય કિનારાના આગળ બે શાખાઓમાં વહેંચાઈ જાય છે એમાં એક શાખા ઉત્તરમાં આઇસલેન્ડ અને નોર્વે તરફ વહે છે બીજી શાખા યુકેના કાંઠા તરફ થઈને દક્ષિણના સ્પેન અને ઉત્તર પશ્ચિમ આફ્રિકાને કિનારે વહે છે આ પ્રવાહ કેનેરી પ્રવાહ તરીકે ઓળખાય છે છેવટે તે ઉત્તર વિશ્વવૃત્તિ પ્રવાહમાં પાળી ચક્ર પૂરું કરે છે આ ઠંડો પ્રવાહ છે દક્ષિણ વિશ્વવૃત્તિય પ્રવાહ આ મિત્રો એક મુદ્દો બને છે તમે જોઈ શકો છો અહીં એક જેમનું તમે નિશાન જોઈ રહ્યા છો અહીં આ જે મુદ્દાને તમે બ્લેક બોલ પેનથી જે છે થોડો હાઈલાઇટ પણ કરી શકો છો વિષવૃત્તની દક્ષિણે ઘડિયાળના કાંટાની ફરવાની ગતિની વિરુદ્ધ દિશામાં આ પ્રવાહ વહે છે તેના બે ફાંટા પડે છે એક ફાંટો ઉત્તર તરફ આગળ વધતી ઉત્તર વિષ્વૃત્તિ પ્રવાહમાં પળી જાય છે જ્યારે બીજો ફાંટો જે છે દક્ષિણ પશ્ચિમ દિશામાં તરફ આગળ વધે છે પછી તે બ્રાઝિલ પ્રવાહ તરીકે દક્ષિણ અમેરિકાના પૂર્વ કિનારે વહે છે આગળ જતાં પૂર્વ તરફ વળાંક લે છે અને ઠંડા પશ્ચિમી પ્રવાહમાં પળી જાય છે ડ્રેકની સમુદ્ર ધૂનીમાંથી આવતો ફોકલેન્ડ પ્રવાહ અને એન્ટાર્ક્ટિકાના ઠંડા પાણી પણ પશ્ચિમી પ્રવાહમાં પડે છે પશ્ચિમી પ્રવાહ એટલાન્ટિક મહાસાગર પર પસાર કરીને દક્ષિણ આફ્રિકાના પશ્ચિમ કિનારા પાસે બેગ બે લાના ઠંડા પ્રવાહ તરીકે ઉત્તર તરફ વહે છે અને છેવટે દક્ષિણ વિશ્વ પ્રવાહમાં પડી જે ચક્ર પૂરું કરે છે પ્રશ્ન ત્રણ સાગર તળના ભૂપૃષ્ઠના વિભાગો જણાવી દરેક વિશે માહિતી આપો મિત્રો સુંદર અને સારી રીતે દરેક ચેપ્ટરનું સોલ્યુશન આપણે રહ્યો છે તેની સંપૂર્ણ લિંક આવીને ડિસ્ક્રિપ્શનમાં અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાંથી પણ મેળવી શકો છો અન્ય વિષના પણ ત્યાં મળી છે જવાબ જોઈએ સમુદ્ર તળના ભૂપુષના સંદર્ભમાં અનેક ભૂમિ સ્વરૂપો જોવા મળે છે જેના મુખ્ય ચાર વિભાગો છે પહેલું ખંડીય છાજલી બીજું ખંડીય ઢોળાવ ત્રીજું ગહન સમુદ્રના મેદાન ચોથું છે ગહન સાગરીય ખાઈ પહેલો જોવા જઈએ ખંડીય છાજલી પોઈન્ટ નંબર એક ભૂમિખંડના કિનારા પાસે આવેલા સમુદ્ર અને મહાસાગરોના આશરે બસો મીટર એટલે કે આશરે હોફેતમ ઊંડાઈ સુધીમાં મેદાનની ભાગને ખંડીય છાજલી કહે છે ફૂલ સમુદ્ર તળના જે લગભગ આ જે મિત્રો આઠસો પાંચ વિસ્તારમાં અથવા તો આઠથી પાંચ વિસ્તારની અંદર ખંડીય છાજલી આવેલી છે કિનારાથી સાગર તરફનો ટોળાવ ક્રમશઃ ધીમો વધતો જશે આ ખંડીય છાજલીની પહોળાઈમાં ઘણા તફાવત જોવા મળે છે દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કાંઠે ખંડીય છાજલી જે છે એની પહોળાઈ પંદરથી વીસ કિમીની છે આફ્રિકાના પૂર્વ કિનારે તેની પહોળાઈ એસીથી એકસો વીસ કિમી છે જ્યારે આર્કટિક મહાસાગરમાં પાંચસો કિમી પહોળાઈ ધરાવતી ખંડીય છાજલીની રચના થઈ છે ખંડીય છાજલીને સમગ્ર સમુદ્ર તળ પર પહોંચાઈ પોસઠ કિમી અને ઊંડાઈ એકસો ત્રીસ મીટર છે ખંડીય છાજલી સમુદ્ર કિનારેથી શરૂ થઈ ખંડીય ઢોળાવે પર પૂરી થાય છે સૂર્યપ્રકાશ બસો મીટરની ઊંડાઈ સુધી પહોંચતો હોવાથી ખંડીય છાજલીના વિસ્તારમાં અનેક પ્રકારની સમુદ્ર વનસ્પતિ અને સમુદ્રી જીવસૃષ્ટિનો વિકાસ થયો છે અહીં મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રનો વિકાસ થયો છે પોઈન્ટ નંબર બે ખંડીય ઢોળા ખંડીય છાજલી પૂરી થતાં સમુદ્રની ઊંડાઈ એકાએક વધવા લાગે છે ખંડીય છાજલીના કિનારાથી શરૂ થતાં આ ઢોળાને ખંડીય ઢોળા કહે છે તે ગહન સમુદ્ર તળ સુધી વિસ્તરેલો છે ખંડીય છાજલી અને ગહન સમુદ્ર મેદાનને જોડતો સંક્રાંત ભાગ છે પુસ્તર વિજ્ઞાનીઓના મતે ખંડીય ઢોળાવની રચના સ્તર કે ગેડીકરણની પ્રક્રિયાને લીધે થાય છે પોઈન્ટ નંબર ત્રણ ગહન સમુદ્રના મેદાન તો કે ખંડીય ઢોળાવ પૂરો થતાં સમુદ્ર તળના ઊંડો વિશાળ સપાટ ભાગ આવે છે જે મેદાનો રચે છે આ મેદાનો સમુદ્રની સપાટીથી ઘણી ઊંડાઈએ રચાયેલો હોય છે તેથી તેને સમુદ્રના મેદાનો કહે છે સમુદ્ર તળના કુલ વિસ્તારના છોતેરસો વિસ્તારમાં આ મેદાનો આવેલા છે આ મેદાનો સરેરાશ ટાળ એક ડિગ્રી અને સરેરાશ ઊંડાઈ છ હજાર મીટર છે પેસિફિક મહાસાગરમાં મેદાની વિસ્તાર સૌથી વધારા છે એટલાન્ટિક મહાસાગરમાં ખંડીય છાજલીનું પ્રમાણ વધારે હોવાથી ત્યાં મેદાની વિસ્તાર પ્રમાણમાં ઓછો છે ગહન સમુદ્રી મેદાનો કાંઠાથી ઘણા દૂર આવેલા હોવાથી નદીઓ સમુદ્રના ઠાલવેલા નિક્ષેપો આ મેદાન સુધી પહોંચતા નથી પોઈન્ટ નંબર ચાર ગહન સમુદ્રની ખાઈઓ સમુદ્ર ખાઈઓ સમુદ્ર તળના સૌથી ઊંડા ભાગો છે તેઓ કમાન આકારના અને સાંકડા હોય છે તેથી બાજુઓના ઢોળાઓ સીધા દિવાલ પર જેવા હોય છે ગહન સમુદ્રના મેદાનો કેટલાક ભાગમાં એકાએક તીવ્ર ઢોળાવ બનતા ત્યાં સાંકડી ઊંડી અને લાંબી ખીણોની રચના થયેલી છે પ્રશ્ન બે ટૂંક નોવદ લખો તે અંદર પહેલો છે જળ ચક્ર પૃથ્વી પર જળ ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે આવેલું છે તો તેની અંદર તેના સ્વરૂપ અને સ્થાન યોગ્ય પ્રાકૃતિક અનુકૂળતામાં બદલાય છે સૂર્યની ગરમીને લીધે પૃથ્વી સપાટી પરના સમુદ્રો સરોવરો નદીઓના પાણીની વરાળ બને છે વરાળ હવા કરતાં હાલકી હોવાને લીધે તેના વાદળ બનતા છે અનુકૂળ સ્થિતિમાં ધનિપવન થતાં વાદળ પૃથ્વી સપાટી પર લગભગ બધા વિસ્તારોમાં વધુ ઓછા પ્રમાણમાં વરસાદ આપે છે આ જળ મોટાભાગે નદીઓ વડે સમુદ્રોમાં ઠલવાય છે સમુદ્ર જળનું સમુદ્રનું રૂપે વિવિધ ભાગોમાં વિતરણ પામીને બાકીનું જળ સમુદ્રમાં પાછળ ચાલતી બાષ્પ નિષ્કાસનની પ્રક્રિયા દ્વારા જે છે આ વાતાવરણમાં જે છે ફાળે છે આમ આ રીતે કુદરતી રીતે જળ વાતાવરણ મૃદાવરણ અને જલાવરણમાં ફર્યા કરે છે બીજો ટૂંક છે ગહન સમુદ્રના મેદાનો તો કે ગહન સમુદ્રના મેદાન એ સમુદ્રના ભૂપૃષ્ઠના પ્રકારો પૈકી એક છે ઠંડીએ ઢોળાવ પૂરો થતાં સમુદ્ર તળનો ઊંડો વિશાળ સપાટ ભાગ છે અહીં સમુદ્ર તળનું ભૂપુષ્ઠ વધુ નિયમિત બને છે આ મે વિશાળ મેદાન સમુદ્ર સપાટી ઘણી ઊંચાઈએ રચાયેલા છે તેથી તેને ગહન સમુદ્રના મેદાનો કહે છે સમુદ્ર તળના જે મિત્રો છોતેરસો નવ વિસ્તારમાં આ મેદાનો આવેલા છે આ મેદાનોનો સરેરાશાળ એક ડિગ્રી અને સરેરાશ ઊંડાઈ છ હજાર મીટર છે એ મેદાનોનું સ્થાન સમુદ્ર કિનારાથી ઘણો દૂર અને ઘણી ઊંડાઈ પર આવેલું છે પેસિફિક મહાસાગરના વિસ્તારમાં મેદાની વિસ્તાર સૌથી વધારે છે ગહન સમુદ્રી મેદાન કાંઠાથી ઘણા કિમી દૂર આવેલા હોવાથી નદીઓ સમુદ્રમાં ઠાલવેલા નિક્ષેપ આ મેદાન સુધી પહોંચતા નથી તેથી મેદાન પરના નિક્ષેપ મુખ્યત્વે સમુદ્રમાં વસતા પ્રાણીઓ અને વનસ્પતિઓના અવશેષો હોય છે તે એમ જ સમુદ્રના તળિયા આવેલા જ્વાણામુખીના પદાર્થોના હોય છે ત્રીજા નંબર જ છે મહત્તમ અને લઘુત્તમ ભરતી ટૂંકનો જેની અંદર સમુદ્ર સપાટીથી તાલબદ્ધ ચડાવ ઉતારની ઘટનાને ભરતી ઓટ કહે છે ભરતી ઓટ જે છે ભરતી બે રીતે થાય છે ગુરુત્તમ અને લઘુત્તમ ભરતી પહેલું જોઈએ ગુરુત્તમ ભરતી તો કે દર પૂનમ સીધી થાય છે અને સૌથી ભરતી આવે છે આ ભરતીને ગુરુત્તમ ભરતી કહે છે વાત કરીએ લઘુત્તમ ભરતીની તો તેની અંદર ચંદ્ર માસના સાતમ આઠમ ના રોજ સૂર્ય અને પૃથ્વી એકસાથે ચંદ્ર ચંદ્રકાઠ ખૂણે આવે છે અને તેથી તેના ગુરુત્વ અસર ઓછી હોય છે આના લીધે મોજા ઉછળે છે અને નાની ભરતી આવે છે તેને લઘુત્તમ ભરતી કહે છે મોટા ભાગના સમુદ્ર કિનારા પર પ્રત્યેક દિવસે બે વાર ભરતી અને બે વાર ઓટ આવે છે તેને અર્ધ દૈનિક ભરતી કહે છે દિવસમાં એક જ વાર ભરતી આવતી હોય તેવી ભરતીને દૈનિક ભરતી કહે છે મેક્સિકોના અખાત અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિનારે દિવસમાં એક વાર ભરતી આવે છે ગુજરાતના ઓખા દરિયામાં બે પાંચ મીટર જેટલા ઊંચા ભરતીના મોજા ઉદભવે છે કેનેડાના ફંડીના ખાતમાં ભરતીના મુજબ પંદરથી વીસ મીટર ઊંચા અનુભવાય છે જે વિશ્વના સર્વોચ્ચ છે ચોથા નંબર છે ભરતીનું મહત્વ આપણે ઘણી વખત ભરતી આપણને ઘણી વખત ઉપયોગે છે જે નીચે મુજબ છે ઘણા સ્થળે ગુરુત્તમ ભરતી સમય મોટા સમય મોટા જહાજ કિનારા સુધી લાવી શકાય છે નદીઓના મુખ નજીક આવેલા બંદરમાં ભરતી વખતે જહાજ અંદર તરફ આવે છે અને ઓટ વખતે બહાર જાય છે ભરતી ઓટના સમય પ્રમાણે માછીમારો દરિયામાં જવા આવવાનું આયોજન કરે છે ભરતી ઓટના કારણે સમુદ્ર કિનારા અને બહાર આવ સ્વચ્છ રહે છે ભરતીના પાણીમાં પ્રચંડ શક્તિ સમાયેલી છે તેમાંથી વિદ્યુત પેદા થઈ શકે છે ફ્રાન્સ યુએસએ અને રશિયા ભરતી શક્તિમાંથી વિદ્યુત પેદા કરે છે ભરતીના પાણી સમતલ કિનારા તરફ વાળી મીઠું પકવવામાં આવે છે આ રીતે ભરતીનો આપણા માટે તે ખૂબ જ ઉપયોગી છે પાંચો નંબર છે મહાસાગરના પ્રવાહની અસરો નિશ્ચિત દિશામાં ચોક્કસ તાપમાને નિયમિત રીતે વહેતા મહાસાગર જળના વિશાલ જથ્થાના મહાસાગરના પ્રવાહ કહે છે પ્રવાહો ગરમ થતા અથવા ઠંડા હોય છે મહાસાગરના પ્રવાહની અસરો નીચે મુજબ છે મહાસાગરના પ્રવાહો માનવી માટે ઘણું મહત્ત્વ ધરાવે છે ગરમ પ્રવાહ ઉષ્ણ અને કટિબંધની ગરમી ઉત્તર અને દક્ષિણમાં દૂર સુધી લઈ જાય છે ત્યારે ઠંડા પ્રવાહ ધ્રુવ પ્રદેશોની ઠંડી વિશ્વઋતુ તરફ લઈ જાય છે સમુદ્ર જળના તાપમાનની સમતુલા જાળવવા મહાસાગરીય પ્રવાહો મદદરૂપ બને છે ગરમ પ્રવાહોને લીધે કેટલાક પ્રદેશોમાં વરસાદ થાય છે ગરમ પ્રવાહો ઊંચા અક્ષર સ્વભાવેલા ઠંડા પ્રદેશના કિનારા નજીકનું તાપમાન ઊંફાળું બનાવે છે આખાથી ગરમ પ્રવાહને કારણે શિયાળામાં પણ પશ્ચિમ યુરોપના બંદરો કાર્યરત રહે છે જ્યાં ગરમ અને ઠંડા પ્રવાહો ભેગા થાય છે ત્યાં મત્સ્ય પ્રવૃત્તિ માટેના ખૂબ જ મહત્ત્વના ક્ષેત્રો વિકાસ પામે છે આ મહાસાગરના પ્રવાહની યશ પ્રકૃતિ અને માનવ જીવન માટે મહત્વની છે છઠ્ઠા નંબર જોઈએ ટૂંકનો અધ્ય સમુદ્ર જળની એક સારતા સમુદ્ર જળનો સ્વાદ ખારો હોય છે અને તે ખારાશ તેમાં ઓગળેલા સારાને કારણે હોય છે સમુદ્રના પાણીમાં મીઠું કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવો સારો હોય છે જેમાં મીઠાના સારો વિશેષ હોય છે સમુદ્ર જળમાં આવે ઓગળેલા સારના પ્રમાણને સારતા કહે છે સારતા એ એક હજાર ભાગના સમુદ્ર જળમાં આવેલા ઘન પદાર્થનું કુલ વજન છે સારતા પ્રતિ હજાર ગ્રામમાં દર્શાવાય છે સમુદ્ર જળની સારતા પોત્રીસ છે એટલે કે એક હજાર ગ્રામ વજનના સમુદ્રમાં સમુદ્રના પાણીમાં પોંત્રીસ ગ્રામ જેટલો ક્ષાર છે એમ કહી શકાય સમુદ્ર જળની ક્ષારતા પર અસર કરતા પરિબળો તો કે સમુદ્ર જળની ક્ષારતા તેની ઘનતા તાપમાન તાજા પાણીનો ઉમેરો બાષ્પીભવન મહાસાગરના પ્રવાહો હિમશિલાઓ પીગળવું નદીઓ વગેરે પર આધાર રાખે છે સમુદ્ર જળની ઘનતા વધારે હોય તો પ્રમાણ વધારે હોય છે નદીઓના મુખ પાસેના સમુદ્ર જળમાં તાજા પાણીનું સતત ઉમેરણ થતું રહે છે તેથી ત્યાં સારનું પ્રમાણ ઓછું રહે છે ઠંડા ઠંડા પ્રવાહ ક્ષારતામાં ઘટાડો અને ગરમ પ્રવાહ ક્ષારતાની અંદર વધારો કરે છે પ્રશ્ન ત્રણ નીચેના ભૌગોલિક કારણો આપો જેની અંદર પહેલો પ્રશ્ન છે રાત સમુદ્રનું તાપમાન ઊંચું રહે છે તો કે રાત સમુદ્રનું તાપમાન ઊંચું રહે છે કારણ કે રાતો સમુદ્ર રણ પ્રદેશથી કરાયેલા છે અને બંધિયાર કે સીમા સમુદ્રના તાપમાન પાસેના ખુલ્લા સમુદ્રના તાપમાન કરતાં ઊંચા કે નીચા રહે છે બીજા નંબરનો પ્રશ્ન છે મહાસાગરના પ્રવાહોની અસર સમુદ્ર જળના તાપમાન પર થાય છે જોઈએ જવાબ તો કે મહાસાગરના તાપમાન પર પ્રવાહોની જે છે અસર ચોક્કસપણે થાય છે વિશ્વવૃદ્ધ તરફથી વહેતા ગરમ પ્રવાહો સમુદ્ર જળના તાપમાનને ઊંચો લઈ જાય છે જ્યારે ધ્રુવ તરફથી વહેતા ઠંડા પ્રવાહો સમુદ્ર જળનું તાપમાન નીચું લઈ જાય છે ગલ્ફ સ્ટ્રીમ નામનો ગરમ પ્રવાહ એટલાન્ટિક મહાસાગરની સપાટીના તાપમાનમાં વધારો કરે છે જ્યારે લાબ્રેટ્રો ઠંડો પ્રવાહ તાપમાનમાં ઘટાડો કરે છે પ્રશ્ન ત્રણ શિયાળામાં પણ પશ્ચિમ યુરોપના બંદરો વ્યસ્ત રહે છે જોઈએ જવાબ તો કે અખાતી ગરમ પ્રવાહ પશ્ચિમ યુરોપીય કિનારા આગળ બે શાખાઓમાં જાય છે એક શાખા ઉત્તરમાં આઇસલેન્ડ અને નોર્વે તરફ વહે છે આ અખાતી ગરમ પ્રવાહને કારણે શિયાળામાં પશ્ચિમ યુરોપના સાગર કિનારો થી જતો નથી અને ખુલ્લો રહે છે તેથી શિયાળામાં પણ પશ્ચિમ યુરોપના બંદરો વ્યસ્ત રહે છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના એક બે વાક્યની અંદર ઉત્તર આપો પહેલો પ્રશ્ન છે ઠંડીય ખંડીય ઢોળાવની રચના કયા કારણોસર થઈ છે ખંડીય ઢોળાવની રચના સ્તર કે ગેડીકરણ પ્રક્રિયાના કારણે થઈ છે બીજો છે વિશ્વમાં સૌથી વધુ ગહન સમુદ્ર ખાઈ ક્યાં આવેલી છે વિશ્વમાં સૌથી વધુ ગહન ખાઈ પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ફિલિપિન્સ દ્વીપ સમૂહ નજીક મારિયનના ટ્રેન્સમાં આવેલી છે પ્રશ્ન ત્રણ સમુદ્ર જળના તાપમાન પર અસર કરતા પરિબળો કયા છે અથવા તો પરિબળો જણાવો તો અંદર આવે છે પેલો સૂર્યની કોણીય લંબાઈ બીજું છે સમુદ્રના ભૌગોલિક સ્થાન વિસ્તાર અને આકાર ત્રીજો છે પવનો અને ચોથું છે મહાસાગરના પ્રવાહો પ્રશ્ન ચાર વિશ્વમાં સૌથી ઊંચા મોજા ક્યાં અને કેટલા ઊંચા ઉછળાય છે વિશ્વમાં સૌથી ઊંચા મોજબ કેનેડાના ફંડીના ખાટ પંદર થી વીસ મીટર ઊંચા ઉછળાય છે પ્રશ્ન પાંચ વિશ્વમાં સૌથી મોટી ઘોડા ભરતી ક્યાં આવે છે તો વિશ્વમાં સૌથી મોટી ઘોડા ભારતીય ચીનમાં આવેલી કિઆનટાંગ નદીના હોંગે ઝેવ પાસે આવે છે પ્રશ્ન પાંચ નીચના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો જેની અંદર આપણો પહેલો છે વિકલ્પ પૃથ્વી સપાટીના કેટલા ટકા ભાગ પર પાણીનું આવરણ આવેલું છે તો કેટલું આવશે ઇઠોતેર ટકા પાણી આવેલું છે સોરી મિત્રો એકોતેર ટકા આવશે ઇઠોતેર ટકા નહીં આવે ત્યારબાદ છે આગળ બીજા નંબરે તેની અંદર જોવા જઈએ તો કે સમુદ્ર સમુદ્ર તળ ભૂપુષના કયા ભાગ પર સૂર્યપ્રકાશ પહોંચી શકે છે તો આવશે મહાસાગર ત્યારબાદ મિત્રો જે છે આપણે બીજા નંબરનો જે આપણે અહીં થોડો મિસ્ટેક થાય છે પહેલાની અંદર એકોતેર આવશે ત્યારબાદ બીજું જે સમુદ્ર ભૂપુષના કયા ભાગ પર સૂર્યપ્રકાશ પહોંચી શકે છે તો તેની અંદર આપણે બીજા અંદર જવાબ મિત્રો ખંડીય ઢોળાવ આવશે થોડી ટાઈપિંગ મિસ્ટેક છે માફ કરશો અથવા તો પાછી સમજવામાં પણ ભૂલ થાય છે ત્રીજા નંબરે છે કયા મહાસાગરના કાંઠે ખંડીય છાજલીની પહોળાઈ સૌથી વધારે છે તો ત્રીજાની અંદર બી આવશે કારણ કે મને બી ડાઉટ હતો એટલે મેં તમને ચોખુંટ કરી છે ચોથા નંબરે છે વિશ્વમાં સૌથી વધુ ગહન સમુદ્ર ખાઈ કઈ છે તો ચોથાની અંદર આવશે એ મારિયાના ટ્રેન્ચ પાંચ છે એટલાન્ટિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન કેટલું છે તો પાછોની અંદર આપણો સાચો જવાબ સી એટલે કે સોળ પોઈન્ટ નવ ડિગ્રી અથવા તો સોળ પોઈન્ટ નવ સેલ્શિયસ આગળ છે છ સમુદ્રના મોજા ઉદ્ભવ માટેનું મુખ્ય પરિબળ કયું છે તો કે સી તમે જે નીચે જવાબો પણ તમને આપેલા છે એના આધારે પણ લખી શકો છો મિત્રો આગળનું છે તે સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે